क्वेश्चन करो तो एक्सप्लेन अबाउट द न्यूट्रिशन इन अमीबा विथ स्किपेबल डायग्राम। तो यहाँ अमीबा से डायग्राम ड्रॉ करो एटले इजी है, कारण के नो से फिक्स तो नहीं, पर एकदम याद हो ही जोइए कि हमारी पास अमीबा है। तो अमीबा क्या सेल्युलर से? यूनिसेल्युलर। यूनिसेल्युलर इसके क्या सेल के अंदर? सिंगल सेल, राइट। अब सिंगल सेल और बीजो एक है पैरामीशियम, राइट। तो ये पैरामीशियम से एनी हम बात करेली से ऑल्सो अमीबा की पण बात करेली, बराबर। अमीबा से तो से एक फिक्स नहीं, इट मीन्स दैट के ए પોતાનો જે કોઈ પણ ફૂડ છે થ્રુ આઉટ ધ બોડી સરફેસ થી એ ગેઈ કરી શકે, એવું નથી કે ખાલી અહીંયા જ ફૂડ આવું જોઈએ। ફૂડ પાર્ટિકલ્સ તમે કોઈ પણ જગ્યાએ ડ્રો કરી શકો, બરાબર। પણ જે જગ્યાએ તમે ફૂડ પાર્ટિકલ ડ્રો કર્યો છે એ જ જગ્યાએ શું ફોર્મ થશે? સુડોપોડિયા છે, એ સુડોપોડિયા ફિક્સ થશે। સુડોપોડિયા છે ને એને કહેવાય ખોટા પગ, ગુજરાત શું કહેવાય? ખોટા પગ। મેસે કે પોતાનું ફૂડ છે ક્યાંથી લે છે? એની પાસે કોઈ સ્પેશિયલ ઓર્ગન છે ફૂડ ટેક કરવા માટે? આપણી પાસે છે માઉથ, બરાબર। પણ અમીબાની અંદર ક્યાંય માઉથ આવશે? કંઈ મોઢું જ નથી, તો ફૂડ ક્યાંથી રહેશે? થ્રુ આઉટ ધર બોડી સરફેસ, અને બોડી સરફેસ ઓલવેઝ એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં હોય છે, ઓકે। તો જ્યારે પણ ફૂડ પાર્ટિકલ એની નિયર અબાઉટ આવશે એટલે એના અંદર શું ક્રિએટ થઈ જશે? સુડોપોડિયા ક્રિએટ થશે, અને એનાથી એ ફૂડ જે કોઈ પણ છે એ ફૂડની અરાઉન્ડમાં શું ફોર્મ કરશે છે? ફૂડ વેક્યુલ્સ છે, એ ફૂડ વેક્યુલ્સને ફોર્મ કરશે। ફૂડ વેક્યુલ્સ ફોર્મ થશે ત્યારે એક જનરલ ટર્મ યાદ રાખો કે ફૂડ વેક્યુલ્સ આપણે નોર્મલ વેક્યુલ્સ નાઇન સ્ટાર્ટેડમાં આવ્યા હતા, એ વેક્યુલ્સ એટલે એક નાનું એવું મેમ્બ્રેન ફોર્મ કરશે અરાઉન્ડ ધેટ ફૂડ। ચેક કરો અહીંયા ફૂડ છે એના અરાઉન્ડમાં એક નાનું એવું મેમ્બ્રેન છે, અને એ મેમ્બ્રેન બ્રેક થાય છે, એ બ્રેક થવાનું કામ કોણ કરાવે છે? સાઇટોપ્લાસ્ટ। મીન્સ દેટ કે અમીબાની અંદર જે કોઈ પણ ફૂડ પાર્ટિકલ છે એ ફૂડ પાર્ટિકલનું ટોટલી ડાયજેશન છે, ત્યાંથી લઈને એક્સક્રીશન, આ બધી જ પ્રોસેસ કોણ ફોર્મ કરાવે છે? સાઇટોપ્લાસ્ટનો છે ફોર્મ કરાવે છે। તો સાઇટોપ્લાસ્ટની જોડે એ મિક્સ થશે, મિક્સ થશે પછી જે વધારાનો વેસ્ટેજ મટીરિયલ હશે એને શું કરશે? બોડીમાંથી બહાર કાઢશે, બરાબર। તો બોડીમાંથી એને બહાર કાઢી દો, એના માટે પણ એને એમાં કોણ આવવું જોઈએ? આઉટર સરફેસ ઓફ ધ અમીબા, એના બોડીની જે આઉટર સરફેસ છે એ જેના ઉપર શું કરશે? વર્ક કરે છે, ઓકે। હવે આની કમ્પેરમાં તમને કદાચ અમીબાની જગ્યાએ એવું કહે કે યુનિસેલ્યુલરનું સમજાવો વિથ રિસ્પેક્ટ ટુ ધ પેરામીશિયમ, તો પેરામીશિયમનું કેમ? તો પેરામીશિયમ માટે યાદ રાખવાનું એની ડાયાગ્રામ તમારે ડ્રો નથી કરવાની, પણ તમને યાદ હોવી જોઈએ ડાયાગ્રામ કેવી હતી? ચંપલ જેવો શેપ હતો એનો, લાઈક ધેટ। અહીંયા આ રીતના થોડી ડાર્ક લાઈન આવતી ઇન ધ પેરામીશિયમ, હવે એ જે કંઈ ડાર્ક લાઈન છે ને એ જ જગ્યાએ એનું ફૂડ છે શું થશે? ગેઇન થશે, એટલે કે તમારું ફૂડ પાર્ટિકલ સપોઝ અહીંયા છે, બરાબર, તો આ પેરામીશિયમ પાસે આવી નાના નાના વાળ જેવી આખી કન્ફિગરેશન હશે થ્રુ આઉટ ધેર બોડી, બરાબર, અને એની કહેવાય વિલી। શું કહેવાય? વિલી। આ વિલી છે શું કરશે કે અહીંયા ફૂડ પાર્ટિકલ આવ્યો તો એને બાય ધ વિલી ટ્રાન્સફર કરાઈ કરાઈને જે જગ્યાએથી ફૂડ ઇન્ટેક થાય છે ત્યાં સુધી લઈ જશે, બરાબર, અને ત્યાં સુધી લઈ જશે, અને પછી જ્યાં એનો સ્પેશિયલ ઓર્ગન છે કે જ્યાંથી આ ફૂડ ગેઇન કરી શકે ત્યાં સુધી લઈ જઈને પછી ત્યાંથી શું કરાવશે? ફૂડને એક્સેપ્ટ કરશે, ઓકે। હા, એને એક્સપ્લેન કરવા માટે પણ આ જ પ્રોસેસનો યુઝ થાય છે, ઓકે। તો પેરામીશિયમ જેની પાસે સ્પેશિયલ ઓર્ગન છે, પણ જો ફૂડ પાર્ટિકલ દૂર હોય એનાથી તો કોણ લઈ જશે ત્યાં સુધી? વિલી લઈ જશે। આ યાદ રાખો, ડન, ચેક કરો ચલો। How do organisms obtain their nutrition? Since the food and the way it is obtained differs, the digestive system is different in various organisms. વિચારો કે અમીબા આ રીતે ફૂડ ગેઇન કરે છે, આપણે આ રીતે કરીએ છીએ? આપણી સામે શાક રોટલીની ડીશ દેખી હોય તો તમે તમારું પેટ અડાડી અડાડી ફૂડ ઇન્ટેક કરો છો? ના, તારી પાસે સ્પેશિયલ ઓર્ગન છે? યસ, અમીબા પાસે છે નહીં, તો એ શું કરશે? પોતાના ખોટા પગોને બહાર કાઢશે। ઇન ધ સિંગલ સેલ્ડ ઓર્ગેનિઝમ, સિંગલ સેલ્ડ એટલે કે એની અંદર કેટલા સેલ હશે? ઓનલી વન,
એવા એક્ઝામ્પલ્સ કયા છે આપણી પાસે છે નોન હોય અમીબા અને પેરા ધ ફૂડ મે બી ટેકન બાય ધ એન્ટાયર સરફેસ એનો ફૂડ છે એન્ટાયર સરફેસ ઉપરથી ગેઇન થાય એન્ટાયર એટલે આખી તો અમીબા છે એમાં ગમે બાજુ ફૂડ હશે કોઈ પણ સાઇડ ફૂડ હશે તો એ પોતાની થ્રુ આઉટ ધ બોડી સરફેસ એ શું કરશે ફૂડને ઇન્ટેક કરાવશે બટ એઝ ધ કોમ્પ્લેક્સિટી ઓફ ધ ઓર્ગેનિઝમ ઇન્ક્રીઝિસ different part becomes specialized to perform the different function હવે ચાલો આપણે છીએ તો આપણે કોમ્પ્લેક્સ માં આવીએ બરોબર તો આપણે કોમ્પ્લેક્સ છીએ ઓર્ગેનિઝમ્સ વધારે છે તો ફૂડ આપણે ગેઇન કરીએ છીએ બાય ધ માઉથ પણ એનું ડાયજેશન કરવું હોય તો ઘણી બધી પ્રોસેસ જોઈએ રાઈટ હેન્ડ સાઈડ ડાયાગ્રામ જોઈ લો તો ખબર પડી જશે દેખાયો ફોર એક્ઝામ્પલ અમીબા ટેક અ ફૂડ યુઝિંગ ટેમ્પરરી ફિંગર લાઈક એક્સટેન્શન ફિંગર લાઈક એક્સટેન્શન એટલે કા ऑफ द सेल सरफेस व्हिच व्यूज ओवर द फूड पार्टिकल फॉर्मिंग अ फूड वैक्यूम्स तो जो पहला खोटा को बोले सुडोपोडिया फॉर्म था और ये सुडोपोडिया कंबाइन થઈ ગયા એટલે જો અંદર ફૂડ વેક્યુલ ફોર્મ થઈ ગયું રાઈટ ઇનસાઇડ ધ ફૂડ વેક્યુલ કોમ્પ્લેક્સ સબસ્ટન્સ આર બ્રોકન ડાઉન ઇન્ટુ ધ સિમ્પલર વન્સ વ્હિચ ધેન ડિફ્યુઝ ઇન્ટુ ધ સાઇટોપ્લાઝમ તો વેક્યુલ સેલ ની અંદર જે કોમ્પ્લેક્સ સબસ્ટન્સ હોય તે શું થઈ જશે સિમ્પલર સબસ્ટન્સ ની અંદર કન્વર્ટ કરશે એન્ડ ધેન કોની અંદર મિક્સ થઈ જશે સાઇટોપ્લાઝમ અને ત્યાંથી ત્યાંથી શું થઈ જશે વધારાનો છે એક્સક્રીટ થઈ જશે વિચારો કે તમે શાક રોટલી ખાઓ છો તો જેમ જેમ શાક રોટલી ડાયરેક્ટ ગળી જાવ છો તો એ કોમ્પ્લેક્સ સબસ્ટન્સ હતું એન્ડ તમે તમારા મોઢામાં ભૂકો કરો છો તો એ ભૂકો કર્યો એનો મીનિંગ શું કોમ્પ્લેક્સ માંથી સમસ્યામાં કન્વર્ટ થઈ ગયો એ સિમ્પલ The remaining undigested material is moved to the surface of the cell and thrown out. જો બાકીનો છે સાઇટોપ્લાઝમ ક્યાં સુધી જશે આઉટર સરફેસ સુધી અને ત્યાંથી શું થઈ જશે થ્રોન આઉટ એટલે કે ત્યાંથી બહાર નીકળી જશે અહીંયા સુધીનો આન્સર છે ને અમીબાનો છે તમે મેં ક્વેશ્ચન લખાયો ને એનો આન્સર એના પછીનો જે આન્સર છે એ પેરામીશિયમનો છે In paramecium, which is also a unicellular organism, the cell has a definite shape. You know, shape kya hoga sir? Fixed. Kya jo hoga sir? Chakka jo. And food is taken in a specific spot. Spot ko apni ke kya the food take tha sir? Food is moved to this spot by the movement of the cilia. Cilia atle but type of the villus. Villus atle baar. Barabar. Apna naak ke andar jo baar ho, ye nahi cilia iske baar. અને સિલિયા એટલે અંદર એક એક હેર છૂટો પાડો તેને શું કહેવાય વિલી વિચ કવર ધ એન્ટાયર સરફેસ ઓફ ધ સેલ એ શું કરે છે આખા સેલ ને કવર કર્યો છે જો કોઈ ફૂડ પાર્ટિકલ એની અરાઉન્ડ માં આવશે તો એ બાય ધ સિલિયા ઓર બાય ધ વિલી શું કરશે ત્યાં સુધી જશે સ્પેસિફિક સ્પોટ ઉપર અને ત્યાંથી શું કરશે મૂવ કરશે કવર છે ધેન પેરામીશન નો ક્વેશ્ચન શું લખશો same to same question પણ એમાં without diagram okay so explain the nutrition in paramecium paramecium એટલે then લખના હોય question એ Next question. Explain in brief. Explain in brief. Nutrition in human beings. Nutrition in human beings. With suitable diagram.
is suitable the end of. और करीने बीजो क्वेश्चन रखो एक्सप्लेन विद NEAT and labeled diagram. Need and labeled diagram about need and labeled diagram about human digestive system. Human digestive system. સાની ડાયાગ્રામ શીખવી હોય તો તમને ગુજરાતી લેંગ્વેજ આવડવી જોઈએ. કઈ લેંગ્વેજ? ગુજરાતી. ગુજરાતી કઈ બે હોય? ડ અને ટ. શું આવડે? ડ અને ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ એક એક સ્ટેપ હું ડ્રો કરીશ, જોડે જોડે ડ્રો કરતા જઈશ, બરાબર? પણ જેટલું હું કહું એટલું જ કરવાનું, વધારે ડોટું નહીં કરવાનું. ઓકે, પહેલું સ્ટેપ ડ કરવાનો છે. પણ યાદ રાખજો કે ડ કરો ને ત્યારે થોડો કર્વ કરવાનો છે અને આખો ડ નથી ડ્રો કરવાનો, બરાબર? લાઈક ધેટ. ડ ઉપરથી છે. પછી ત્યાંથી લાઈક ધેટ ફોન થયું. હવે ત્યાં આપણે પેલા ડ ડ્રો કર્યો, હવે ટ જુઓ. પેલા ટ અને ડ ભેગા હશે. ઓકે, તો અહીંયાથી આ ટ, ધેન આ ડ, તમારે દાઢીનો પોર્શન ડ્રો કરવાનો છે. સો હવે